ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ એ ઉપરાંત અસતત સંભાવના વિતરણ કે જે આપણા અભ્યાસક્રમમાં નહોતું બરાબર એની આપણે ચર્ચા કરી હતી અને થિયરી પુષ્કળ ઉદાહરણોની મદદથી આપણે સમજ્યા છીએ. ત્યાર પછી મધ્યક અને વિચરણના સૂત્રો પણ આપણે જોયા છે, એ પણ તમારે ચાલુ વર્ષ માટે તૈયારી કરવાની જરૂર નથી. સ્વાધ્યાય 2.1 એના જે એક્ઝામ્પલ્સ છે એ અસતત સંભાવના વિતરણને લગતા ઉદાહરણના જેવા દાખલા છે, એટલે 1-10 ઉદાહરણ અને આના 1-9 સ્વાધ્યાયના દાખલા છે એની પણ જરૂર નથી. હવે આપણે એના પછીનું જે છે દ્વિપદી સંભાવના વિતરણ, એટલે કે બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, જે તમારા અભ્યાસક્રમમાં છે. હવે આગળનો મુદ્દો કાઢી નાખ્યો છે તો તમને તરત જ ખ્યાલ આવે કે આ મુદ્દાનું મહત્ત્વ કેટલું હશે. તો દ્વિપદી સંભાવના વિતરણ આપણે સંપૂર્ણ રીતે એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, આગળ આપણે જોયું કે અસતત અને સતત યાદચ્છિક ચલ, અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણનું કોષ્ટક બરાબર, અને અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અસતત યાદચ્છિક ચલનું એક અગત્યનું બીજું સંભાવના વિતરણ છે કે જેની અંદર કેટલાક પ્રયોગો એવા હોય કે એની અંદર માત્ર 2 જ વિકલ્પો શક્ય હોય. 2 વિકલ્પો એટલે શું? કાં તો હા અથવા ના, સફળતા અથવા તો નિષ્ફળતા. તો આવા જે 2 જ પરિણામો જ્યારે મળતા હોય ત્યારે એ 2 પરિણામો કેવા હોય? પરસ્પર નિવારક. પરસ્પર નિવારક ઘટનાની અંદર આપણે જોયેલું છે, પરસ્પર નિવારકનો અર્થ શું થાય? 2નો છેદગણ કરીએ તો છેદગણની કિંમત શું થાય? એની ખાલીગણ થાય, અને ખાલીગણની સંભાવના 0 હોય છે. તો આવા આપણને જે પ્રયોગો છે એને દ્વિવિધ વિકલ્પના પ્રયોગો તરીકે આપણે એને ઓળખીએ છીએ. અહીં આપણને દ્વિવિધ વિકલ્પના પ્રયોગો, અહીં આપણે લખ્યું છે કે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો. તો દ્વિવિધ વિકલ્પના પ્રયોગોની અંદર શું હોય? તો એક સફળતાને આપણે એફ વડે, અરે સફળતાને એસ વડે, અને નિષ્ફળતાને એસ વડે આપણે દર્શાવી શકીએ. તો દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કોને કહેવાય? કે જેની અંદર માત્ર 2 જ પરિણામ શક્ય હોય, સફળતા અથવા તો નિષ્ફળતા. આપણને એવા કેટલાક પ્રયોગો આપેલા છે સમજાવવા માટે, તો આપણે થોડું સમજીએ. પહેલું છે પુસ્તકની અંદર પેજ નંબર 80 પર, ઉત્પાદિત એકમોનું વેચાણ વધારવા માટે આપેલ જાહેરાતની અસર જાણવી. તો જો વેચાણ વધારવા માટે આપણે જાહેરાત કરી હોય તો જાહેરાત કરવાથી શું થાય? જો સફળતા મળી હોય તો વેચાણમાં વધારો થાય, નિષ્ફળતા મળી હોય તો વેચાણ ના વધે. એ જ રીતે ટાઈપ રાઇટરે ટાઈપ કરેલા પત્રમાં ભૂલ શોધવી. કોઈ લેટર ટાઈપ કર્યો હોય તો લેટર ટાઈપિંગ કરેલી હોય એની અંદર ભૂલ શોધવાનો પ્રયોગ હોય, તો કાં તો ભૂલ મળે અથવા તો ભૂલ ના મળે. જો એણે ભૂલ કરી હોય તો ભૂલ મળશે, જો એણે કોઈ ભૂલ નહીં કરી હોય તો ભૂલ આપણને મળશે નહીં. એટલે એના 2 જ પરિણામ શક્ય છે, કાં તો ભૂલ મળશે અથવા ભૂલ ના મળે. પછીનું ઉદાહરણ છે ઊંચા લોહીના દબાણવાળા દર્દીને આપેલ દવાની તેના લોહીના દબાણ પર થતી અસર માપવી. લોહીનું દબાણ એટલે કે હાઈ બીપી અથવા લો બીપીની બીમારીથી પીડાતી કોઈ વ્યક્તિ, તો એને જો દવા આપીએ તો દવા આપવાથી શું થાય? લોહીનું દબાણ ઘટે અથવા લોહીનું દબાણ ના ઘટે, એટલે કે એનું દબાણમાં જે વધઘટ થવી જોઈએ એ થાય અથવા તો ના થાય, એટલે કે દવાની અસર થાય અથવા તો દવાની અસર ના થાય. એ ઉપરાંત આપણે જોઈએ તો કોઈ ઉત્પાદિત એકમ ખામીવાળો છે કે નહીં તે તપાસવું. તો કોઈ એકમ ખામીવાળો છે કે કેમ તે ચકાસણી કરીએ, તો કાં તો એ ખામીવાળો હશે અથવા ખામીવાળો નહીં હોય બરાબર. આવી જ રીતે હજુ આગળ આપણે જોઈએ તો આપણે અત્યારે કોરોનાની મહામારી ચાલે છે બરાબર, તો એ સમયની અંદર તમે કોઈ દવાની શોધ, એટલે કે વેક્સિનની શોધ કરો, રસીની શોધ કરો, તો એ રસી કોઈ પ્રાયોગિક ધોરણે કોઈની કોઈ વસ્તુ પર તમે મૂકો. દાખલા તરીકે મોટે ભાગે આવી રસીનો ને એનો પ્રાથમિક પ્રયોગ ઉંદરો પર થતો હોય છે, તો એમાં એને રસી આપ્યા પછી એને પર એની અસર થાય, દવાની અસર થાય છે અથવા તો દવાની અસર નથી થતી, એ રીતે પણ આપણે એને લઈ શકીએ છીએ. તો આવા જે પ્રયોગો છે એને દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગો કહેવાય. એમાં સફળતા મળે એને એસ વડે, અને નિષ્ફળતાને એફ વડે દર્શાવી શકીએ. એ ઉપરાંત સફળતાની સંભાવનાને પી વડે બરાબર, સફળતાની સંભાવનાને જો પી વડે અને નિષ્ફળતાની સંભાવનાને ક્યુ વડે દર્શાવીએ, તો પ્રોબ ઓફ એસ બરાબર પી અને પ્રોબ ઓફ એફ બરાબર ક્યુ લખી શકાય. અને
જીરો લેસ ધેન પી લેસ ધેન વન, સફળતાની સંભાવના જીરો ને એકની વચ્ચે હોય અને નિષ્ફળતાની સંભાવના ક્યુ, એટલે એ પણ જી જીરો લેસ ધેન ક્યુ લેસ ધેન વન, એટલે કે પી અને ક્યુની કિંમત કોની વચ્ચે હોય, જીરો અને એકની વચ્ચે હોય. એ ઉપરાંત આ કેવી પરસ્પર નિવારક ઘટનાઓ છે, એટલે કે પી પ્લસ ક્યુ બરાબર એનો સરવાળો કરીશું તો પણ શું થશે, એક. એટલે પી પ્લસ ક્યુ સફળતા વત્તા નિષ્ફળતાની સંભાવના જે છે બંનેનો સરવાળો કરીએ તો એક મળે. તો જો સફળતાની સંભાવના પી આપેલી હોય તો ક્યુ શોધવા હોય તો ક્યુ બરાબર વન માઇનસ પી કરવાથી આપણને એની કિંમતો મળી જાય છે. પ્રયોગના ફક્ત બે જ પરિણામ છે, એટલે પી પ્લસ ક્યુ બરાબર એક થાય અને એને કારણે ક્યુ બરાબર વન માઇનસ પી થાય. હવે આવા જે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગો છે એ પ્રયોગોનું એન વખત પુનરાવર્તન કરવામાં આવે, બરાબર, એકનો એક પ્રયોગ વારંવાર કરવામાં આવે અને દરેક પુનરાવર્તન લગભગ સમાન પરિબળો હેઠળ કરવામાં આવતું હોય તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી, એટલે દરેક પ્રયત્નમાં સફળતાની જે સંભાવના હતી પી એ અચળ રહેતી હોય તેવા પ્રયત્નોને આપણે બર્નોલી પ્રયત્નો તરીકે ઓળખીએ છીએ. બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આપણને આપેલી છે. પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ અગત્યનો સવાલ ગણી શકાય કે બર્નોલી પ્રયત્નો એટલે શું, અને બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો પણ આપણને આપેલા છે. એની ડેફિનેશન પર જ આધારિત છે, તો એને જો વ્યાખ્યા એની તમને આવડે તો એને આધારે એના ગુણધર્મો તમે સરળતાથી લખી શકો. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો સવાલ બર્નોલી પ્રયત્નો એટલે શું, તેના ગુણધર્મો જણાવો. તો આપણે જોઈએ બર્નોલી પ્રયત્નો કોને કહેવાય. તો ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. શું યાદ રાખવાનું છે, દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગો છે એની પરિણામોમાં સફળતા એસ અને નિષ્ફળતા એફ છે. પ્રયોગોનું એન વખત પુનરાવર્તન કરવામાં આવે સમાન પરિસ્થિતિની અંદર તો સફળતાની સંભાવના પી અચળ રહેતી હોય તો એવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો જે આ ડેફિનેશનમાં છે એ જ વસ્તુ પાર્ટ પાડીને આપણને આપેલી છે કે બર્નોલી પ્રયત્નો પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના કેવી હોય, અચળ હોય. બીજું છે, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. નિરપેક્ષ એટલે સ્વતંત્ર, એટલે કે કોઈપણ એક પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત હોતી નથી. દરેક પ્રયત્ને એની સફળતા કે નિષ્ફળતા જે મળે છે એની અગાઉના કોઈ પ્રયત્નની સફળતા કે નિષ્ફળતા પર આધારિત હોતી નથી, એટલે કે એ નિરપેક્ષ છે. અને ત્રીજો મુદ્દો છે, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. સફળતા અને નિષ્ફળતા પરસ્પર નિવારક અને નિશેષ, એટલે શું થાય, બે ઘટનાનો છેદગણ ખાલી ગણ થાય અને બંને ઘટનાનો યોગગણ કરીએ તો પ્રોબ ઓફ યુ એટલે કે કુલ સંભાવના એક બરાબર થાય. એટલે આપણે એના પરથી પીની સંભાવના આપણને આપી હોય, સફળતાની સંભાવના આપી હોય તો નિષ્ફળતાની સંભાવના ક્યુ બરાબર વન માઇનસ પી કરીને સીધી જ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંકળી આપણે આ બર્નોલી પ્રયત્નોની વાત કરી. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો થઈ ગયા. હવે દ્વિપદી સંભાવના વિતરણ, થોડું 11મા ધોરણને યાદ કરો તો તરત જ ખ્યાલ આવશે. 11મા ધોરણની અંદર દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર આપણે જોયું હતું કે પી ઓફ એક્સ બરાબર એક્સ પી એક્સ બરાબર એનસી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, જ્યાં એક્સ બરાબર 0 થી એન સુધીની કિંમત, પીની સંભાવના 0 થી 1ની વચ્ચે, ક્યુની સંભાવના પણ 0 થી 1ની વચ્ચે આવે, પી પ્લસ ક્યુ કરીએ તો 1 થાય અને માટે ક્યુ બરાબર લખીએ તો શું થાય, 1 માઇનસ પી લખી શકાય. તો આપણે બર્નોલી પ્રયત્નોની અંદર જોયું કે એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા એસ અને નિષ્ફળતા એફની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને કેપિટલ એક્સ વડે દર્શાવીએ તો એક્સને દ્વિપદી યાદચ્છિક ચલ કહે છે. તો અહીં સૌથી પહેલાં જેમ અસતત યાદચ્છિક ચલની અંદર આપણે જોતા હતા કે અસતત યાદચ્છિક ચલ કયો હતો, બરાબર, અસતત યાદચ્છિક ચલ આપણે નક્કી કરતા હતા. દાખલા તરીકે આપણે હું તમને યાદ કરાવું તો આપણે દડાની પસંદગીની વાત કરી, તો દડાની પસંદગી માટે આપણે જોયું હતું કે સફેદ દડાના 5 રૂપિયા અને કાળા દડાના
15 રૂપિયા મળતા હતા કોઈ એક રમતની અંદર, બરાબર? તો એણે જે ધારણ કરેલી કિંમતો જે મળતી હતી, તો એ જે કિંમતો મળે એ આપણા માટે શું બને છે? યાદચ્છિક ચલની કિંમતો બને છે. તો અહીં પણ તમારે યાદચ્છિક ચલ કયો છે એ નક્કી કરવું તમારા માટે ખાસ અગત્યનું છે. કેપિટલ એક્સની કિંમત ઓળખતા તમને સૌથી પહેલાં આવડવી જોઈએ. કેપિટલ એક્સ એટલે દ્વિપદી યાદચ્છિક ચલ, અને દ્વિપદી યાદચ્છિક ચલ એ કેવો છે? અસતત ચલ છે. તો એની કિંમત આપણે સૌ પ્રથમ નક્કી કરવાની છે. તો ફરીથી બર્નોલી એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા એસ અને નિષ્ફળતા એફની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને કેપિટલ એક્સ વડે દર્શાવીએ. જે સફળતાની સંભાવના છે એને આપણે લઈશું એક્સ તરીકે. એક્સ તરીકે લઈએ તો એક્સને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. એક્સ એ શાંત ગણ છે અને તે કોઈ એકથી એન પૈકી કોઈ પણ કિંમત ધારણ કરી શકે. દ્વિપદી યાદચ્છિક ચલનું સંભાવના વિતરણનું સૂત્ર આપણે હમણાં જોયું, એ જ રીતે 11મા ધોરણની અંદર આ સૂત્ર શીખી ગયા કે પી ઓફ એક્સ બરાબર એક્સ, પી એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, વેર એક્સ બરાબર 0, 1, 2, up to n, 0 less than p less than 1, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી. એ રીતે આપણે એની કિંમત લખી શકીએ છીએ. આ વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ એટલે કે બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. એને આપણે ટૂંકમાં દ્વિપદી વિતરણ તરીકે ઓળખીએ છીએ. અહીં જોઈએ તો ધન પૂર્ણાંક એન તથા સફળતાની સંભાવના પી, એન અને પી બે જ્ઞાત હોય તો સમગ્ર સંભાવના વિતરણ એટલે કે એક્સની પ્રત્યેક શક્ય કિંમતની સંભાવના જાણી શકાય. એક્સની જુદી જુદી કિંમતો લઈએ, જો આપણી પાસે એન અને પી હોય તો ક્યુની કિંમત આપણે ઓટોમેટિક શોધી શકીએ. તો એન પી અને ક્યુની કિંમત મળી જાય તો આપણે એક્સની ગમે તે કિંમત માટેની સંભાવના શોધવી હોય તો એ સંભાવનાની કિંમત શોધી શકીએ છીએ. તેથી એન અને પીને દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલ કહે છે. આપણે એન અને પી પ્રાચલવાળા દ્વિપદી વિતરણને સંકેતમાં બી કૌંસમાં એન પી વડે પણ દર્શાવી શકાય. એન અને પી એ શું છે? દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલ છે. દ્વિપદી સંભાવના વિતરણને સંકેતમાં બી કૌંસમાં એન પી વડે, આ એમસીક્યુ માટેનો સવાલ છે. એમસીક્યુમાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે દ્વિપદી સંભાવના વિતરણને સંકેતમાં નીચેના પૈકી કઈ રીતે લખી શકાય. એમસીક્યુમાં ચાર જુદી જુદી રીતે લખીને આપ્યું હોય તો સાચી વસ્તુ શોધવાની આપણે બને, અથવા તો બી વિભાગમાં એક માર્કનો પ્રશ્ન પૂછે તો પણ આપણે એને લખી શકીએ. નીચે એક નોંધ આપેલી છે, જો બર્નોલી આવા જ બર્નોલી પ્રયત્નવાળા પ્રયોગને એન વખત પુનરાવર્તિત કરીએ અને પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા એક્સની સંભાવના પી એક્સ હોય તો કેપિટલ એન પુનરાવર્તનમાં મળતી સફળતાની અપેક્ષિત આવૃત્તિ, કેટલાક દાખલાઓમાં અપેક્ષિત આવૃત્તિ પૂછાય છે, તો અપેક્ષિત આવૃત્તિ એટલે શું? તો એન ગુણ્યા પી એક્સ, કુલ સંખ્યા આપણને જે આપી છે એને પી એક્સ સાથેનો ગુણાકાર કરીએ તો એને એની મદદથી આપણને અપેક્ષિત આવૃત્તિની કિંમત મળી જાય છે. ત્યાર પછી પેજ નંબર 81 પર જ છે, દ્વિપદી વિતરણના ગુણધર્મો. તો આપણા માટે ખૂબ જ અગત્યનો સવાલ ગણી શકાય કે દ્વિપદી વિતરણના ગુણધર્મો. પરીક્ષાની અંદર પૂછાય કે દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું, અને દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર લખી અને તેના ગુણધર્મો જણાવો. તો એના ગુણધર્મો બહુ સરળ છે, ઇઝીલી યાદ રહી જાય એવા છે. સામાન્ય થોડુંક યાદ રાખો તો સરળતાથી તમે યાદ રાખી શકશો. તો એની અંદર જોઈએ, પહેલો ગુણધર્મ છે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. પહેલું જ આપણે વાત કરી કે દ્વિપદી વિતરણ એ કેવું છે? અસતત સંભાવના વિતરણ છે. આગળ આપણે જે અસતત ચલ અને સતત યાદચ્છિક ચલની વાત કરી, બરાબર, પછી અસતત ચલનું સંભાવના વિતરણ જોયું. એ જ રીતે દ્વિપદી વિતરણ એ પણ કેવું છે? અસતત સંભાવના વિતરણ ગણી શકાય. એના પ્રાચલ, એના પ્રાચલની વાત કરીએ, એન અને પી એ શું છે? એના પ્રાચલ છે. આ વિતરણનો મધ્યક એન પી છે, બરાબર. આપણે આનો મધ્યકની વાત કરીએ તો મધ્યકની કિંમત શું થાય? મધ્યકને એન પી વડે દર્શાવીએ છીએ. અત્યાર સુધી આપણે મધ્યક એટલે એક્સ બાર લખતા હતા, બરાબર. આનો મધ્યક એટલે શું થાય? મધ્યક એન પી છે. બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ એટલે કે અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. આ વિતરણનું વિચરણ, મધ્યક પછી વિચરણ, વિચરણને આપણે એન પી ક્યુ વડે લખીએ છીએ અને
પ્રમાણિત વિચલન એટલે શું થઈ જાય એનું વર્ગમૂળમાં એનપીક્યુ લઈએ તો પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં એનપીક્યુ અને વિચરણ એટલે ખાલી એનપીક્યુ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે. મધ્યક મધ્યક એટલે એનપી 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 ગ્રેટર ધેન એનપીક્યુ એનપી ગ્રેટર ધેન એનપીક્યુ હંમેશા જોવા મળે. એટલે પરીક્ષાની અંદર એક આ પ્રશ્ન પણ હોય છે કે એનપી મધ્યકની કિંમત એ વિચરણ કરતાં કેવી હોય છે, મોટી હોય છે, નાની હોય છે, સરખી હોય છે કે બંનેની સરખામણી શક્ય નથી, એવી રીતે પણ કંઈ પ્રશ્ન મૂકી શકે. તથા વિચરણ ભાગ્યા મધ્યક, વિચરણ એટલે એનપીક્યુ બરાબર આપણને આપ્યું છે, એનપીક્યુ ભાગ્યા એનપી એટલે કે મધ્યક વિચરણ ભાગ્યા મધ્યક કરીએ તો એનપી એનપી જતા રહે તો ક્યુ ક્યુ એટલે શું દર્શાવે, નિષ્ફળતાની સંભાવના આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી એનની કોઈ પણ કિંમત માટે આ ત્રણ છેલ્લા પરિણામો છે એ તમારા માટે ખાસ અગત્યના, અર્થઘટન કરવા માટે પણ અને એમસીક્યુની ગણતરી માટે પણ. જો એનની કોઈ પણ કિંમત માટે પી લેસ ધેન 1/2 હોય, પી એટલે શું, સફળતાની સંભાવના, પીની કિંમતને આધારે આપણે એની કિંમતો નક્કી કરવાની છે. પી લેસ ધેન 1/2 અને પી બરાબર પી ગ્રેટર ધેન 1/2, આવી રીતે આપણને કિંમતો મળતી હોય તો પી લેસ ધેન 1/2 હોય તો વિતરણની વિષમતા કેવી છે, ધન વિષમતા છે એમ આપણે કહી શકીએ. જો સફળતાની સંભાવના પી બરાબર 1/2 હોય તો સંમિત આવૃત્તિ વિતરણ છે એમ કહેવાય, અને સંમિત આવૃત્તિ વિતરણ હોય તો વિષમતા શું હોય, ઝીરો થાય. અને પી ગ્રેટર ધેન 1/2 હોય તો કેવી વિષમતા ગણાય, ઋણ વિષમતા આપણને જોવા મળે છે. તો ધન વિષમતા, સંમિત આવૃત્તિ વિતરણ અને ઋણ વિષમતા કઈ પરિસ્થિતિમાં હોય એની પણ આપણે બાબતો જોવાની છે. આપણે જે છેલ્લા ત્રણ મુદ્દાઓ જોયા એને આપણે આલેખના સ્વરૂપમાં તમે નીચે પેજ નંબર 81 પર તમે ખાલી ડાયાગ્રામ જોશો તો પણ તમને ખ્યાલ આવશે. પીની કિંમત એમાં કેટલી આપી છે, 0.2 0.2 એટલે શું કહેવાય, લેસ ધેન 1/2. તો એની વિષમતા કેવી હોય, ધન વિષમતા. ધન વિષમતામાં શું પરિસ્થિતિ હોય, જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય. તો તમે અહીં આકૃતિ જોઈ શકો છો કે મહત્તમ આવૃત્તિવાળી કિંમત 1 છે, એના પછી તમે જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય એવું જોવા મળે છે. પછી બીજું છે સંમિત આવૃત્તિ વિતરણ. તો પીની કિંમત 1/2, પી બરાબર 1/2 એટલે કેટલા કહેવાય, 0.5. જો એક્ઝેક્ટ 0.5 આપણને આપેલા હોય તો સંમિત આવૃત્તિ વિતરણ હોય એટલે વિષમતાનો અભાવ છે એમ કહેવાય. બંને બાજુ એનો આલેખ જોશો તો બંનેના બધા સ્તંભો બંને બાજુ કેવા છે, સરખા જોવા મળે છે. અને ત્યાર પછી ત્રીજી આકૃતિ છે પેજ નંબર 82 પર, તો ત્યાં તમને આપેલું છે કે પી બરાબર 0.8. તો 0.8 આપ્યા છે એટલે કે પી ગ્રેટર ધેન 1/2. તો કેવી વિષમતા, ઋણ વિષમતા. ઋણ વિષમતામાં કઈ બાજુનો છેડો ખેંચેલો હોય, તો 11મા ધોરણને થોડી યાદ કરો વિષમતાની કસોટીઓ, તો એની અંદર આ બધી વસ્તુઓ આવેલી છે. તો ડાબી બાજુનો છેડો એનો ખેંચાયેલો આપણને જોવા મળે છે. તો ત્રણે ત્રણ આકૃતિને આધારે પણ આપણે એનું વિગતો સમજી શકીએ એમ છે. હવે ત્યાર પછી દ્વિપદી વિસ્તરણના કેટલાક ઉદાહરણો નંબર 11 આપણને આપેલા છે એ આપણે ગણવાના રહેશે, પણ હજુ જે રીતના દાખલા થાય પછીથી એ દાખલાઓના ઉદાહરણો તમારે ગણતરી કરવાની છે. એમાં કોઈને કોઈ મુશ્કેલી હોય તો તમારે પૂછી શકવાનું છે. આપણે સ્વાધ્યાય 2.2 પેજ નંબર 92 બરાબર, તો ત્યાંથી દાખલાઓની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 92 પર સ્વાધ્યાય 2.2 પહેલો દાખલો. એક સંમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 મેળવો. હવે રકમની અંદર જ ખાસ અગત્યની વસ્તુ આપણને આપેલી છે બરાબર. અહીં આપણને કહ્યું છે કે સંમિત દ્વિપદી આવૃત્તિ વિતરણ, સંમિત આવૃત્તિ વિતરણ હોય તો દ્વિપદી સંમિત આવૃત્તિ વિતરણ હોય એટલે તમે રકમની નીચે સંમિત શબ્દની નીચે અંડરલાઇન કરી રાખો. અહીં આપણને પી અને ક્યુની કે કોઈ કિંમત સીધે સીધી આપણને આપેલી નથી, પરંતુ ઇનડાયરેક્ટલી આપેલી છે કે અહીં આપણને કહ્યું છે કે સંમિત દ્વિપદી વિતરણ આપેલું છે. તો દ્વિપદી સંમિત આવૃત્તિ વિતરણ હોય તો પી અને ક્યુની કિંમત આપણે હમણાં જ આપણે થિયરીની અંદર જોયું કે જ્યારે પીની કિંમત 1/2 હોય
પી બરાબર, તો એ કેવું આવૃત્તિ વિતરણ બને? સંમિત દ્વિપદી વિતરણ છે એમ આપણે કહી શકીએ. એટલે દ્વિપદી વિતરણમાં પી અને ક્યુની કિંમત કેટલી મળે? એક દૂત્યાંશ આપણને મળે છે. એન બરાબર 8 આપણને આપેલો છે અને પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1ની કિંમત શોધવી છે. તો આપણે આપણું જે સૂત્ર છે દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર, દરેક વખતે આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે. ઊંઘમાંથી ઉઠાડીને પણ કોઈ પૂછે તો તરત જ આપણે બોલી શકીએ એ રીતની આપણી તૈયારી હોવી જોઈએ કે પી એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. તો આ જે સૂત્ર છે એ સૂત્ર મુજબ આપણે એન પી અને ક્યુની કિંમતો પહેલાં મૂકી દઈએ. તો પી ઓફ એક્સ બરાબર 8CX ગુણ્યા એક દૂત્યાંશનો એક્સ ઘાત ગુણ્યા એક દૂત્યાંશનો 8 ઓછા એક્સ ઘાત. એક્સની કિંમત ક્યાં સુધી? 0થી લઈને 8 સુધીની કિંમતો આપણે લેવાની છે. હવે એ એન બરાબર 8 આપેલું છે એટલા માટે, પણ આપણને કન્ડિશન કઈ છે? સંભાવના કોની શોધવાની છે? કે પ્રોબ ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1, એટલે કે એક્સની કિંમત 1 અથવા 1 કરતાં નાની હોય એની સંભાવના આપણે શોધવી છે. તો પ્રોબ ઓફ એક્સ બરાબર 0 1, બરાબર, કારણ કે 1 અથવા 1 કરતાં નાની કિંમતો 0થી લઈને 8 સુધીમાં કઈ આવે? તો 0 અને 1 આવે. ટૂંકમાં આપણે એક્સની બે કિંમતો લેવાની છે. આ રીતના દાખલાઓમાં આ જ બાબત નક્કી કરવાની ખાસ અગત્ય. એક્સ એ શું છે? આપણો દ્વિપદી યાદચ્છિક ચલ છે. તો એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 1, એટલે કે એની પ્રોબ ઓફ 0 અને પ્રોબ ઓફ 1ની સંભાવના ઉપરનું આ જે સૂત્ર હતું એ સૂત્ર મુજબ લઈએ તો આપણે સહેલાઈથી દાખલો ગણી શકીએ. કોઈ વિદ્યાર્થી એની અલગથી ગણતરી કરે સૂત્રમાં મૂકી અને પછી છેલ્લે જવાબ મૂકે તો પણ ચાલે, અથવા બે કે ત્રણ ગણતરી હશે તો આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. પણ વધારે જ્યારે અવલોકનો કોઈ વખત લખવાના થતા હોય ત્યારે આપણે એની સંભાવનાની ગણતરી અલગથી કરી દઈએ અને છેલ્લે પછી એનો સરવાળો કરીને લખી શકીએ. પણ અહીં આપણે થઈ શકે એમ છે. એટલે 8C0 0 એક તૃત્યાંશનો 0 ઘાત. પહેલી કિંમત એક્સ બરાબર 0 લઈએ છીએ તો જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં 0 મૂકવાના. તો પીનો 0 ઘાત ગુણ્યા એક તૃત્યાંશનો એન માઇનસ એક્સ, એટલે કે એન બરાબર 8 ઓછા 0 વત્તા પી ઓફ 1 માટેની ગણતરી લખવી હોય તો 8C1 એટલે 8C1 એક તૃત્યાંશનો 1 ઘાત એક દૂત્યાંશનો 8 ઓછા 1 ઘાત, એટલે 8C1 8C0નું સાદરૂપ. હવે પાસ્કલનો ત્રિકોણ તમે શીખ્યા છો 11મા ધોરણમાં, બરાબર. તો એને આધારે સંચયની ગણતરી કરતી વખતે એન સી ઝીરો એટલે કેટલા થાય? 1, બરાબર. અને કોઈ પણનો 0 ઘાત કરીએ તો એની કિંમત કેટલી મળે? હંમેશા આપણને 1 મળે. તો 8C0 એટલે 1, એક દૂત્યાંશનો 0 ઘાત એટલે 1, એક દૂત્યાંશનો 8 ઘાત કરવાનો છે, વત્તા પછી એનું ઘાતાંકનું રૂપ પછી આપીએ અનુસાદરૂપ 8C1 NC1 NC1 એટલે શું થાય? N. તો NC1 એટલે 8C1 એટલે 8 ગુણ્યા એક દૂત્યાંશનો 1 ઘાત, કોઈ પણનો 1 ઘાત એટલે એની એ સંખ્યા પોતે, બરાબર, ગુણ્યા એક દૂત્યાંશનો 8 ઓછા 1 ઘાત એટલે 7 ઘાત થાય. હવે અહીં તમે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો તો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો એનું એ જ રહેશે. એક દૂત્યાંશનો 8 ઘાત કરીએ તો 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 2 256, એટલે 1/256 થાય. અહીં 8 ગુણ્યા એક દૂત્યાંશનો 1 ઘાત અને એક દૂત્યાંશનો 7 ઘાત, આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો, તો 7 અને 1 8 ઘાત થાય. તો 1/256 તો આપણે અહીં લખેલો જ હતો 1/256, બરાબર. અને અહીં 8 1 8, તો પછીના સ્ટેપમાં 1/256 વત્તા 8 1 8 અને 2 નો 8 ઘાત એટલે 256. આધાર આ છેદ સરખો સમછેદી પદાવલી હોય તો શું થઈ જાય? ઉપર અંશનો સરવાળો 1 વત્તા 8 ભાગ્યા 256, એટલે કે 9 ભાગ્યા 256 આપણને જવાબ ઇઝીલી મળી જાય છે. તો આ રીતે આપણે દાખલાની ગણતરી સરળતાથી કરી શકીએ. તો સંમિત દ્વિપદી વિતરણ આપણને આપેલું છે એને એના દાખલાની ગણતરી આપણે આ રીતે પૂરી કરી શકીએ. હવે ત્યાર પછી બીજો દાખલો આપણને આપેલો છે એ જોઈએ. બીજા દાખલાની રકમ જોઈએ તો એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. આ વિતરણના પ્રાચલ શોધો અને તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ખૂબ જ અગત્યનો ગણી શકાય, સમજવો પડશે. શરૂઆતના દાખલા છે, બરાબર. તો
તો આપણે રકમને ધીમે ધીમે ફરીથી રિપીટ કરી અને લખતા જઈએ તો એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે. મધ્યક એટલે દ્વિપદી વિતરણનો મધ્યક એનપી બરાબર આપણે દર્શાવીએ એનપી બરાબર કેટલા 5. વિચરણ, વિચરણ એટલે કે એનપી ક્યુ. વિચરણ એ સફળતાની સંભાવના, સફળતાની સંભાવના હંમેશા કેટલી હોય છે, આમાં પી તરીકે લઈએ છીએ. એટલે વિચરણ એનપી ક્યુ બરાબર પી હોય તો પ્રાચલો શોધો. પ્રાચલ કયા કયા દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલ એન અને પી છે. એ ઉપરાંત આપણને પૂછ્યું છે કે આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ના મળે તે ઘટનાની સંભાવના શોધવાની છે. બરાબર, પ્રાચલો એન અને પી શોધવાના છે. ઉપરાંત આપણને કહ્યું છે કે આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ના મળે. એટલે મેં જે તમને કહ્યું કે દ્વિપદી યાદચ્છિક ચલ નક્કી કરવાનો છે એ આપણા માટે ખાસ અગત્યનો, તો એની અંદર આપણને કહ્યું છે કે આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ના મળે, એટલે કે સફળતા, બધી જ સફળતા મળે. બરાબર, એક પણ નિષ્ફળતા ના મળે એટલે એનો મતલબ શું થાય કે બધા જ પ્રયત્નોમાં આપણને સફળતા મળે છે. એટલે એક્સની કિંમત પણ આપણે નક્કી કરવાની છે. જેમ મુદ્દો આવે એમ સમજીએ તો પહેલાં આપણને જે આપેલી માહિતી છે એનો ઉપયોગ કરીએ કે વિચરણ એ પી સફળતાની સંભાવના બરાબર થાય છે. એટલે કે એનપી ક્યુ બરાબર પી હોય તો હવે એનપી ક્યુ વિચરણ આપ્યું છે પણ એની અંદર એનપી મધ્યકની કિંમત આપણને આપી છે. મધ્યક એનપી બરાબર કેટલા લેવાના, એ 5 મેં અંડરલાઇન કરી છે. એટલે ક્યાંથી આવે તમને ખ્યાલ આવે કે એનપી બરાબર 5 અહીં આપ્યા છે, તો એનપીની કિંમત 5 મૂકીએ તો 5 ક્યુ બરાબર પી. હવે પી અને ક્યુ જુદા જુદા હોય તો બંનેને ગમે તે એકમાં ફેરવવા પડે. બરાબર, જો તમે પીને ક્યુમાં ફેરવો તો પહેલાં ક્યુની કિંમત મળે તો એના પરથી પીની કિંમત શોધાય, ક્યુને પીમાં ફેરવો તો પીની કિંમત મળે અને એના પરથી ક્યુની કિંમત શોધાય. બંને ઓલ્ટરનેટ પી અને ક્યુ બંને શોધવાના છે, એટલે બેમાંથી ગમે તે એકની ગણતરી તમે કરો તો પણ ખોટું નથી. આપણે પીની ગણતરી કરીએ તો પીમાં બધાને ફેરવવા પડે. 5 × કૌંસમાં ક્યુની કિંમત કેવી છે, 1 - p બરાબર પી. બરાબર, કારણ અહીં લખ્યું છે ક્યુ બરાબર 1 - p. કૌંસ છોડીએ, 5 × 5 અને 5 × p એટલે 5 - 5p બરાબર પી. માટે 5 બરાબર, આ 5p માઇનસ છે અને પેલી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય, પ્લસ. માટે 5 = 6p. માટે 5/6 = p, તો p બરાબર કેટલા થઈ જાય, 5/6, એટલે કે 5/6 આપણને જવાબ એનો મળે છે. એના પરથી આપણે ક્યુની કિંમત શોધીએ તો ક્યુ બરાબર શું થાય, આપણને ખબર છે કે પી પ્લસ ક્યુ બરાબર 1, તો ક્યુ બરાબર 1 - p. 1 - 5/6 એટલે ક્યુ બરાબર 1/5. કેવી રીતે, તો 6 × 1 = 6, 6 માંથી 5 જાય તો 1, 1/5. તો આપણી જોડે શું શું મળી ગયું, જો પી મળી ગયો, ક્યુ મળી ગયો. પણ આપણે તો સંભાવના વિતરણના પ્રાચલો શોધવાના છે. પ્રાચલો કયા કયા છે, એન અને પી. પી મળ્યો પણ આપણી જોડે એન નથી મળ્યો, તો આપણે એનનો ઉપયોગ કરીએ. એનપી બરાબર 5 આપણને આપેલા છે. એનપી બરાબર 5 હોય તો એન ગુણ્યા પીની કિંમત અહીં આપણે શોધી, 5/6 ગુણ્યા અરે બરાબર 5. માટે એનને સૂત્ર કરતરા બનાવીએ તો 5/5/6 એટલે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે એના વ્યસ્ત વડે ગુણવી, તો 5/6નો વ્યસ્ત શું થાય, 6/5. એટલે 5 × 6/5 કરીએ તો 5 ગયા 5 ગયા, તો બાકી કેટલા રહ્યા, 6. એટલે એનની કિંમત કેટલી મળી, 6. તો પહેલા પ્રશ્નનું કામ આપણું પત્યું કે આપણને પૂછ્યું હતું કે પ્રાચલો કયા કયા છે, તો પ્રાચલો શોધો, તો એન અને પી પ્રાચલ આપણને મળી ગયા. હવે ત્યાર પછી જે આગળનો પ્રશ્ન છે કે આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ના મળે તે ઘટનાની સંભાવના શોધો. એક પણ નિષ્ફળતા ના મળે એટલે એને શું કહેવાય, યાદચ્છિક ચલ. દ્વિપદી યાદચ્છિક ચલ આપણો કયો થાય, એક્સ બરાબર એક પણ નિષ્ફળતા ના મળે. એનો મતલબ શું થાય કે બધા જ પ્રયત્નોમાં સફળતા મળે, અને બધા એટલે પ્રયત્નોની સંખ્યા કેટલી છે, 6. 6 પ્રયત્નો છે અને એન બરાબર કેટલી કિંમત આપણને આપેલી છે, 6 આપણને આપેલી છે. બરાબર, એનની કિંમત આપણે જોઈને, એક જ મિનિટ, એનની કિંમત આપણે ઉપર અહીં શોધી છે. જુઓ, એન બરાબર 6 મળે તો એનો મતલબ કે એક્સની કિંમત કેટલી લેવાની છે, 6 લેવાની છે. એક્સ બરાબર 6 લઈએ તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર, px બરાબર ncx ગુણ્યા p^x ગુણ્યા q^n-x ની અંદર n બરાબર 6 લો, p અને q ની કિંમત અહીં જે શોધી છે, p બરાબર 5/6, q બરાબર 1/5,
સોરી એક છઠ્ઠમાંશ અહીં લખવા પડશે આપણે, આની કિંમત છે 1/6 થશે, તો 1/6 આપણે લખી દઈએ બરાબર. અને કિંમતો લઈ અને કિંમતો આ સૂત્રમાં મૂકીએ, પી એક્સ બરાબર 6 CX ગુણ્યા 5/6 એક્સ ઘાત ગુણ્યા 1/6 6 - x² બરાબર. માટે પી ઓફ એક્સ બરાબર P6 બરાબર 6C6 5/6 1/6 6 - 6 એક્સની જગ્યાએ આપણે કેટલા લઈ લીધા છે, હવે 6 લીધા છે, એનની જગ્યાએ 6 હતા જ આપણે બરાબર. હવે એ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકો તો NCN NCNનું સાદુરૂપ શું થાય, 1 બરાબર 6C6 તો 6C6 એટલે કેટલા થાય, 1 ગુણ્યા 5/6 6 અને 1/6 6 - 6 એટલે કે 0 તો 1 ગુણ્યા 5/6 કરીએ તો 15625 કેવી રીતે થાય, તો 5 × 5 × 5 × 5 × 5 6 કરો. એ જ રીતે છેદમાં 6 × 6 × 6 × 6 × 6 × 6 કરો 46656 અને કોઈ પણનો ઝીરો ઘાત એટલે 1. આ બધાનો ગુણાકાર કરીએ તો આ આગળ પાછળ આજુબાજુમાં તો ગુણ્યા 1 જ છે, એટલે કિંમત કઈ રહે, એની એ જ રહે, 15625/46656 આપણો જવાબ આવી જાય. બને ત્યાં સુધી પી ભાગ્યા ક્યુના સ્વરૂપમાં રાખીએ છીએ આ બંને સંખ્યાઓ. તમે જો અહીં 5 છે અને અંક 6 છે એટલે એ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ થઈ શકે એવું છે નહીં, એટલે તમે આનો આ રાખો જવાબ તો પણ ચાલે. કેલ્ક્યુલેટરથી એ બંનેનો ભાગાકાર કરશો તો પણ એની સંભાવના કેટલી મળશે, 0.33. અને અહીં તમારે ધ્યાન એ રાખવાનું કે પોઈન્ટમાં કરો ને, 1 મોટો જવાબ આવે તો દાખલો ખોટો છે એમ માની લેવાનો, કારણ કે સંભાવનાનો જવાબ ક્યારેય 1 મોટો આવે નહીં અથવા 0 નાનો ના આવે, કારણ કે સંભાવનાની કુલ રેન્જ કેટલી છે, 0 થી 1 વચ્ચે આવે, તો એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આ 2 દાખલા અને આગળ આપણે જે થિયરીનો અભ્યાસ કર્યો ત્યાં સુધીની વાત રાખીએ. ઉદાહરણોની અંદર તમારે ઉદાહરણ નંબર 11, 12 અને ઉદાહરણ નંબર 13 બરાબર, ઉદાહરણ નંબર 11, 12 અને 13 તમારે હોમવર્કમાં પૂરા કરવાના રહેશે. આપણે હવે પછીના સેશનની અંદર એના પછીના જે દાખલાઓ છે એ પણ ખાસ અગત્યના છે સમજવા પડે એવા, તો એ આપણે નેક્સ્ટ સેશનથી જોઈશું. આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ.